હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે બીધ માસ્ટરમાં. હું છું જય અને આજના ટ્રેનિંગ પ્રોગ્રામમાં હું આપને શીખીશ કે આપ કઈ રીતે કોમ્પોઝરને ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરી શકો છો અને તેને કઈ રીતે કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરાય છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. કમ્પોઝરને ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તો આપણી સિસ્ટમમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોવી જરૂરી છે અને કોઈ પણ એક બ્રાઉઝર હોવું જરૂરી છે. મોસ્ટલી બધી જ ઓપરેટિંગ સિસ્ટમમાં કોઈને કોઈ ડિફોલ્ટ બ્રાઉઝર તો હોય જ છે. એના સિવાય તમે ક્રોમ, મોઝિલા કે બીજા કોઈ પણ બ્રાઉઝરનો પણ ઉપયોગ કરી શકો છો. આપણી સિસ્ટમમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી છે તો ચાલો હવે સ્ટાર્ટ કરીએ કે સૌપ્રથમ આપણે કમ્પોઝરને ઇન્ટરનેટ પરથી કઈ રીતે ડાઉનલોડ કરવું. કમ્પોઝરને ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરવા માટે આપણે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરશું. તે બ્રાઉઝરમાં તમે ડાયરેક્ટલી કોમ્પોઝર લખી શકો છો અહીં એડ્રેસ બારમાં. અધરવાઇઝ તમે સૌથી પહેલાં ત્યાં google.com લખી શકો છો અને ત્યારબાદ ગૂગલના સર્ચ એન્જિનમાં તમે કોમ્પોઝર ટાઈપ કરી શકો છો. કોમ્પોઝરનો સ્પેલિંગ છે KOMPOZER. ત્યારબાદ તમે એન્ટર પર ક્લિક કરી શકો છો. તમે અહીં જોઈ શકશો કે આપણને સૌથી પહેલી sourceforge.net ની લિંક જોવા મળે છે. તમે અહીંથી કોમ્પોઝરને ડાઉનલોડ કરી શકો છો અને એના સિવાયની બીજી ઘણી બધી લિંક પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. તો આપણે આજે સૌથી પહેલી લિંક છે ત્યાંથી જ કોમ્પોઝરને ડાઉનલોડ કરશું. સૌથી પહેલાં આપણે આ લિંક ઉપર ક્લિક કરશું. એટલે આપણને ડાયરેક્ટલી ડાઉનલોડ પેજ મળી જશે. અહીં તમે જોઈ શકો છો કે ઘણા બધા બટન્સ આવેલા છે. તેમાં આપણે ડાઉનલોડ બટન્સ છે તેના પર ક્લિક કરશું. તો ડાઉનલોડ બટન પર રાખવાની સાથે જ તમે જોઈ શકો છો કે નીચે એક બાર જોવા મળે છે જેમાં લખ્યું છે ડાઉનલોડ કોમ્પોઝર વર્ઝન નંબર Windows 32 માટે સોર્સ ફોર્જમાંથી અને 6.8 MB એની સાઇઝ છે. તો કોમ્પોઝરને ડાઉનલોડ કરવા માટે આપણે સિમ્પલી અહીં જે ડાઉનલોડ બટન છે એના ઉપર ક્લિક કરશું અને ફ્યુ સેકન્ડ આપણે વેઇટ કરશું એટલે આપણું ડાઉનલોડિંગ ઓટોમેટિકલી સ્ટાર્ટ થઈ જશે. ઓકે, આપણું ડાઉનલોડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે અને કમ્પ્લીટ થઈ ગયું છે. જો કે મેં ઓલરેડી કમ્પોઝર ડાઉનલોડ કરેલું જ છે અને ડેસ્કટોપ પર રાખી દીધું છે જેથી આપણને વધારે સરળતા રહે. પણ તેમ છતાં મેં તમને બતાવી દીધું છે કે ભાઈ તમે કઈ રીતે કોમ્પોઝરને ડાઉનલોડ કરી શકો છો. હવે હું બ્રાઉઝર ક્લોઝ કરી દઉં છું કેમ કે એની આપણે કોઈ રિક્વાયરમેન્ટ નથી. આપણું જે પહેલું સ્ટેપ હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે કે ભાઈ કોમ્પોઝરને ડાઉનલોડ કેવી રીતે કરવું. હવે બીજો ક્વેશ્ચન એ છે કે ડાઉનલોડ થઈ ગયા બાદ તેને ઇન્સ્ટોલ કેવી રીતે કરવું. તો કમ્પોઝર એક સિમ્પલ ઇન્સ્ટોલ સોફ્ટવેર છે જેને ડબલ ક્લિક કરીને નેક્સ્ટ કરીને તમે સિમ્પલી ઇન્સ્ટોલ કરી શકો છો. તેમ છતાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે કમ્પોઝરને કઈ રીતે ઇન્સ્ટોલ કરી શકાય છે. તો સૌથી પહેલાં તો આપણે સેટઅપ લોન્ચ કરશું. તો સેટઅપ લોન્ચ કરવા માટે હું આ જે કમ્પોઝરનું સેટઅપ છે તેના પર ડબલ ક્લિક કરી શકું, સિંગલ ક્લિક કરી અને કીબોર્ડમાંથી એન્ટર કી પ્રેસ કરી શકું છું અથવા તો રાઇટ ક્લિક કરી અને ઓપન પર ક્લિક કરી શકું છું. ઘણી બધી મેથડ છે કમ્પોઝરને ઇન્સ્ટોલ રન કરવા માટેની. આ બધી જ મેથડથી તમે બીજા કોઈ પણ એપ્લિકેશનને પણ લોન્ચ કરી શકો છો. ઓકે, આપણી પાસે છે કમ્પોઝર સેટઅપ વિઝર્ડ જેમાં આપણને મિનિમાઇઝ, ક્લોઝ, કેન્સલ અને નેક્સ્ટ બટન જોવા મળે છે. કમ્પોઝરને ઇન્સ્ટોલ કરવા માટે આપણે નેક્સ્ટ બટન પર ક્લિક કરશું. જો કેન્સલ પર ક્લિક કરશું તો આ કેન્સલ થઈ જશે, ક્લોઝ પર ક્લિક કરશું તો પણ કેન્સલ થઈ જશે અને મિનિમાઇઝ પર ક્લિક કરશું તો એ આપણને ટાસ્ક બાર પર જોવા મળશે. તો કમ્પોઝરને ઇન્સ્ટોલ કરવા માટે આપણે નેક્સ્ટ પર ક્લિક કરશું. ત્યારબાદ તમે અહીં લાઇસન્સ એગ્રીમેન્ટ જોઈ શકો છો. ફિલહાલ આઈ ડુ નોટ એક્સેપ્ટ ધ એગ્રીમેન્ટ પર ટિકમાર્ક છે. આ કેસમાં હું ક્યારેય પણ પ્રોગ્રામ ઇન્સ્ટોલ નહીં કરી શકું. તમે જોઈ શકો છો કે નેક્સ્ટનું બટન છે એ હાઇલાઇટ નથી અને હું નેક્સ્ટ પર ક્લિક કરી શકું તેમ નથી. મારે જો સેટઅપને આગળ ચલાવવું હોય તો કમ્પલસરી મારે આઈ એક્સેપ્ટ ધ એગ્રીમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જ હું નેક્સ્ટ પર ક્લિક કરી શકીશ. ત્યારબાદ તમને નેક્સ્ટ નામનું બટન હાઇલાઇટ થયેલું જોવા મળશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ કમ્પોઝર કઈ જગ્યાએ ઇન્સ્ટોલ થશે તેનો પાથ તમને જો. બાય ડિફોલ્ટ કોઈ પણ પ્રોગ્રામ C અને પ્રોગ્રામ્સ ફાઇલની અંદર જ ઇન્સ્ટોલ થાય છે.
तो कॉम्पोजर पण बाय डिफॉल्ट सी प्रोग्राम फाइलनी अंदर ज इंस्टॉल थशे, पण तमे इच्छो तो ब्राउजरनी मददथी तमे तेने कोई डिफरंट लोकेशन उपर कोई डिफरंट फोल्डर में इंस्टॉल करी शको छो। त्यारबाद आपणे नेक्स्ट पर क्लिक करशुं। અહીં આપણે એ પૂછવામાં આવે છે કે સ્ટાર્ટ મેનુની અંદર જે કમ્પોઝરની એન્ટ્રી થશે જે ફોલ્ટરની, તેનું નામ આપણે શું રાખવું છે? તો અહીં પણ હું બાય ડિફોલ્ટ જ રહેવા દઈશ અને ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરીશ। હવે એડિશનલ ટાસ્કની અંદર મને પૂછવામાં આવ્યું છે કે ભાઈ મારે ડેસ્કટોપ કે ક્વિક લોન્ચમાં આનું આઇકોન જોઈએ છે કે નહીં। તો હા, મારે ડેસ્કટોપ પર આઇકોન જોઈએ છે, એટલા માટે હું ક્રિએટ અ ડેસ્કટોપ આઇકોન પર ટિક કરું છું અને નેક્સ્ટ પર ક્લિક કરું છું। હવે આપણે જે કાંઈ પણ સેટિંગ કર્યા છે એ બધા જની મને સમરી જોવા મળે છે। ફર્સ્ટ ડેસ્ટિનેશન લોકેશન જ્યાં કમ્પોઝર ઇન્સ્ટોલ થશે, સ્ટાર્ટ મેનુને જે ફોલ્ડર છે તેનું નામ, અને એડિશનલ ટાસ્કમાં મારે ડેસ્કટોપ પર એક આઇકોન ક્રિએટ કરવું છે। ઠીક છે, જો કોઈ પણ પ્રકારનું ચેન્જીસ રહી ગયો હોય અથવા તો તમે આમાંથી કોઈ પણ વસ્તુ ચેન્જ કરવા માંગતા હો તો હજી પણ તમે બેક કરી શકો છો, અને જો ઉપરની બધી ડિટેલ્સ પ્રોપર હોય તો સિમ્પલી તમે ઇન્સ્ટોલ પર ક્લિક કરી શકો છો। કમ્પોઝરને ઇન્સ્ટોલ થતાં ઝાઝી વાર નથી લાગતી, એક નાનકડો સોફ્ટવેર છે અને ફટાફટ ઇન્સ્ટોલ થઈ જશે। ઓકે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે કમ્પોઝરનું સેટઅપ કમ્પ્લીટ થઈ ગયું છે અને મને એક મેસેજ મળેલો છે કમ્પ્લીટિંગ ધ કમ્પોઝર સેટઅપ વિઝર્ડ, અને નીચે લોન્ચ કમ્પોઝરની આગળ ટિક માર્ક છે। આ ટિક માર્કનો મતલબ એ છે કે હું જેવું ફિનિશ કરીશ કમ્પોઝર લોન્ચ થઈ જશે, પરંતુ મારે લોન્ચ નથી કરવું એટલા માટે હું ટિક માર્કને રિમૂવ કરી દઈશ અને ફિનિશ પર ક્લિક કરીશ। તમે જોઈ શકો છો કે ડેસ્કટોપ ઉપર કમ્પોઝરનું આઇકોન આપણને મળ્યું છે, કારણ કે આપણે જ્યારે ઇન્સ્ટોલેશન કરતા હતા ત્યારે આપણે ટિક માર્ક કરેલું હતું કે ભાઈ મારે ડેસ્કટોપ પર આઇકોન જોઈએ છે। જો મેં ત્યાં ટિક માર્ક ન કર્યું હોત તો મને ડેસ્કટોપ પર આઇકોન ન મળત। તો આ હતા આપણા બંને સ્ટેપ, પહેલું કે કમ્પોઝરને કઈ રીતે ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરવું, અને સેકન્ડ કે કમ્પોઝરને કઈ રીતે ઇન્સ્ટોલ કરવું। આશા કરું છું કે હવે તમે તમારી જાતે કમ્પોઝરને ડાઉનલોડ કરી શકશો અને ઇન્સ્ટોલ પણ કરી શકશો। જો તમે પણ આવા બીજા વિડીયોઝ મેળવવા માંગતા હો, ઠીક છે, તો તમે અમારા સપોર્ટ મેલ mcw.help.center પર અમને મેલ કરી શકો છો। અધરવાઇઝ આપ અમારા વોટ્સએપ નંબર 9157581559 પર અમને વોટ્સએપ કરી શકો છો। આપ જે કોઈ પણ સોફ્ટવેર ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરવાનું શીખવા માંગતા હો અને ઇન્સ્ટોલેશન શીખવા માંગતા હો, અથવા તો આઈટીની બીજી કોઈ પણ ટોપિક વિશે તમે શીખવા માંગતા હો, તો તમે અમારા સપોર્ટ નંબર પર રિક્વેસ્ટ કરી શકો છો, અને શોર્ટ ટાઈમમાં અમે તેના ઉપર એક ખૂબ જ સરસ મજાનો વિડીયો બનાવી અને આપ સૌને શેર કરશું। આ વિડીયો આશા કરું છું કે આપ સૌને ગમ્યો હશે, અને ભવિષ્યમાં પણ તમે અમારા વિડીયા જોતા રહો એવી આશા સાથે આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર।